નગર પાલિકા દ્વારા એપ્રિલ મહિનામાં એક ઠરાવ કરી પાણીના ટેન્કરના 200 રૂપિયા ભાવ કરવામાં આવ્યો હતો અને નગરસેવકોની ફ્રી વર્દી બંધ કરવામાં આવી હતી, ત્યારે નગરપતિ અને ભાજપના શાસકોએ મોટા ઉપાડે બણગાં ફૂંકીને કીધું હતું કે હવેથી કેવો એક પણ જગ્યાએ મફત ટેન્કર જશે નહીં, કોઈ ચમરબંધીને મૂકવામાં આવશે નહીં. એના પછી પણ અમારા દ્વારા 2 વાર એમની ચોરી પકડી એમને પુરાવા સહિત આપ્યા હતા, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગઈકાલે અમારા દ્વારા નગર પાણીના ટાંકા, રાવલવાડી પાણીના ટાંકા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા ત્યાં રજિસ્ટર જોતા રોજની અંદાજિત 25 માંથી 12 થી 15 વર્દી મફતમાં થતી હોય એવું જણાયું હતું. ત્યાં કોઈ પોચ નંબર લખેલા નથી. પોચ નંબરની જગ્યાએ પ્રમુખ, HO, ભાજપના આગેવાનોના નામ, મનદીપભાઈ, ટાંકાના ઇન્ચાર્જ એવા બધા નામો લખેલા હતા. એ બાબતે ગઈકાલે પણ અમારા દ્વારા ચીફ ઓફિસરને ફોનથી જાણ કરવામાં આવેલી હતી અને આજે જોયું અમે તો પ્રમુખ દ્વારા એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે નર્મદાનો પાણી નથી આવતો. નર્મદાના અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે 45 ml પાણી આપવામાં આવે છે, જે પહેલાં 37 ml હતું. આ વોટર શાખાના એન્જિનિયર જે મનદીપભાઈ એમ કે જે ગટરનું પાણી આવે છે એ વિસ્તારમાં મફત મોકલીએ છીએ, નગરપતિ કે જે નર્મદાનું પાણી નથી આવતું ત્યાં મફત મોકલીએ છીએ, એટલે આ બધા સ્ટેટમેન્ટ જ સાબિત કરી આપે છે કે આમાં ખોટું થયું છે. અમારા દ્વારા માંગ કરવામાં આવી છે કે આ શહેરના ટેક્સ ભરતા નાગરિકોના પૈસાની ઉચાપત છે, આ બાબતે ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ.